ના જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ. આજે બનાવશું ગુંદા ગોળ કેરી નો થાણો, ગુંદા ગાજર ને ગોળ કેરી. ગુંદા બાફા મૂકશો, આખા ગુંદા બાફીને પછી એના ફાડા કરી કેરીના પાણીમાં પછી નાખીને એક દિવસ સુકાવા દેવાના. બે ચમચી મોટી મીઠું નાખવાનું. ગુંદા આવા ટોપા વાળા જ રાખીને બાફવાના, નહીં તો ચીર નીકળીને ખરાબ થઈ જાય. ધોયેલા ગુંદા છે તાજા સરસ, અને આખા બાફીને નાખવા હોય તોય નાખી શકાય, અને ફાડા નાખવા હોય તો આને ફાડા કરીને નાખી શકાય. બાફા પછી હવે આને આપણે સેજ કળચલી પડે એવા બાફવાના છે, બફાઈ જાય એટલે હું બતાવીશ. એક બાજુ આપણે મૂકીએ તેલ ગરમ કરવા, બોરાનો વઘાર કરવા માટે આ સિંગ તેલ છે એને ગરમ થવા દઈએ. કેરીના અથાણામાં ગાજર, ગુંદા અને કેરી. કેરીને મેં બે દિવસ હળદર મીઠામાં નાખી અને સુકાવવા મૂકી છે. ગાજર છે એ તાજા ચીરું કરીને આપણે નાખશું. તાજા ગાજર ને ચીરું કેવી રીતે નાખવી અને કેવી થાય હું તમને બતાવીશ. નહીતર આપણે શું હોય, ગાજર પહેલા શિયાળામાં આવે ત્યારે આપણે એને ગાજર ની ચીરું સુકવણી કરી લીધી હોય એને આપણે ગુજરાતીમાં ઠોઠ્યા કહી, એના કરતા તાજી બહુ સરસ લાગશે અને દાંત વગરના પણ ખાઈ શકે. હવે આપણે ગાજર ની ચીરું કરી લઈએ. ગાજર ને ચીરો તૈયાર છે. હવે એમાં આપણે નિમક, બે ચમચી હળદર, આ કેરીનું પાણી થોડુંક નાખવાનું, હળદર મીઠું નાખીને. પછી મિક્સ કરી દેવાનું. અને બે કલાક રાખવાની એમનું. તેલ ગરમ થઈ ગયું છે, હવે આપણે કરશું બોરાનો વઘાર. આ છે રાઈના કુરિયા. મેથીના કુરિયા. પછી આમ ખાડો કરી નાખશું થોડી હિંગ. નાખી ઉપરથી તેલ ગરમ રેડવાનું, વઘાર કરવાનું. આવી રીતે વઘાર કરીએ એટલે સરસ બોરો પાકી જાય અને સરસ સુગંધ બહુ સરસ આવે. અથાણું સરસ થાય બહુ. ગરમ તેલમાં બોરો છે ને પાકી જાય. અને થોડીક વાર ઢાંકીને રાખવાનું, પછી ઠંડુ થવા દેવાનું. પછી બીજે દિવસે આમાં મસાલા કરશું આપણે. આ ગુંદા હવે બફાઈ ગયા છે, ગેસ બંધ કરી દઈ અને આ ચારાની મદદથી આપણે એને પાણીમાંથી કાઢી લઈશું. આમ નખ બેસી જાય એટલે બફાઈ ગયેલા. ગુંદા બફાતા 15 મિનિટની વાર લાગે. હવે આ ઠંડા થઈ જાય પછી ફાડા કરી અને કેરીનું પાણી નાખી અને કલાક રાખશું.
પછી આને થોડાક સૂકવી દેશો. આ ગુંદા હવે ઠંડા થઈ ગયા છે એને આપણા ટોપા કાઢી ખાડા કરી નાખીએ. ગુંદાના ખાડા થઈ ગયા છે હવે હવે એમાં નાખશો કેરીનું પાણી. અને હાથથી ન અડે ને બાફેલા ગુંદા છે તો ઓલા થઈ જાય. હવે આને 2 કલાક રહેવા દઈ અને પછી સૂકવી દેશું. કેરી ને ગુંદા ને પછી ગાજર ને ચીરું બધા છે એ છાંય સૂકવાનું જ્યાં પંખો ના હાલતો હોય ત્યાં. આ કેરી ના પાણી માં ગુંદા ને 2-3 કલાક થઈ ગઈ છે. હવે આપણે અહીંયા થોડા કરી સૂકી દઈએ. ગુંદા ને ગાજર ને ચીરું આ બધું સુકાઈ ગયું છે સરસ. અને બોરો આપે તેલ ફરી ગયું છે અને બોરો સરસ એમાં તેલમાં ગરમ તેલમાં શેકાઈ ગયો છે. હવે આ સવારે કહી દીધું. હવે એમાં મસાલા કરી લઈએ. એટલે એમાં નાખશું હળદર. હળદર 2 ચમચી નાખવાની. પછી આ લાલ મરચું પાવડર તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખાય 2 ચમચા નાખ્યું. પછી અમે નાખો વરિયાળી. ત્રણ ચમચી જેટલી થઈ વરિયાળી. પછી આ ધાણાના તુરિયા 2 ચમચી. પછી આ તીખા છે અધકચરા વાટેલા. હિંગ આપણે તો વઘારમાં નાખેલી જ છે એટલે આમાં કોઈ ઓછે નાખશો 2 ચમચા. પછી નિમક. આ 3 ચમચા આપણે ગોળ કેરીનું બનાવવું છે એટલે થોડું નિમક ઓછું હોય. આ કોલ્હાપુરી ગોળ છે અથાણાનો સ્પેશિયલ આવે અથાણાની સિઝનમાં જ એમાં છરી વડે કાપી લીધો છે. અને પેલા મિક્સ કરી દઈએ મસાલા. કિલો કેરી હતી અને 500 ગ્રામ ગુંદા અને 250 ગ્રામ ગાજરનું ચીરું અને 250 ખમણ હતું એટલે 1.5 કિલો ગોળ છે.
ઓછું ગળું કરવું હોય તો ઓછો પણ નાખ્યો ભાઈ. બે દિવસ સામાનમાં રહેવા દેવાનું એટલે ગોળ સરસ બળી જાય, પછી બરણીમાં ભરવાનું. સરસ પોચાડીએ બધા ખાઈ શકે એવા. અને આપણે બે દિવસ સામાનમાં રાખવાનું અને સવારે અને સાંજે રોજ હલાવવાનું, પછી ગોળ ઓગળી જાય પછી બે દિવસ પછી બરણીમાં ભરી લેવાનું. હવે આપણે આ અથાણું થઈ ગયું છે તૈયાર. આમાં આ ત્રણ દિવસ રાખ્યું હતું તપેલામાં, જો ગોળ કેરીનું અથાણું. સરસ રસાવાળું અને લચકાર જેવું અથાણું થઈ ગયું તૈયાર. હવે આપણે એને બરણીમાં ભરી લઈએ. ભરાઈને તૈયાર થઈ ગયું છે. તમે પણ આવી રીતે બનાવજો અને કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મારી ચેનલને.